तो अमदावाद में भगवान जगन्नाथजी की 145मी रथयात्रा ने हवे गणतरी दिवसों बाकी रहा है। त्यारे अमास दिवसे भगवान ने धरवामां आवता भोगनी तैयारी पूरजोश में शुरू कर देवामां आवी छे। उल्लेखनीय छे कि अमास दिवसे भगवान ने काढ़ी रोचे ने सफेद दाड़ो भोग धरावामां आवे छे। साथ ज रथयात्रा में मालपुआ और दूध भाक प्रसाद पण धरावामां आवे छे। आ प्रसाद जगन्नाथ मंदिर में आखू वर्ष भक्तों ने आपवामां आवे छे। लोको मां शहर में खूब उत्साह छे। आजे आ तैयारी ना रथयात्रा पूर्वे ने जे रथयात्रा ना रूट ऊपर जे तैयारीओ होय छे एनो सर्वे करवा माटे अमदावाद ना मेयर श्री किरीटभाई परमार नी अध्यक्षता में आखी टीम सर्वे अमे करीने आव्या छीए। ए सिवाय मंदिर प्रांगण में पण आप जोई शको छो कि रथयात्रा ना दिवसे जे प्रसाद मगनो प्रसाद वेचवामां आवे छे ते तैयार करवानी पर कामगीरी चाले छे। भगवानना आभूषणों पर तैयार थई रह्या छे, भगवानना वागा वस्त्रों पर तैयार थई रह्या छे अने समग्र मंदिर परिसर ज नथी समग्र शहर में एक उत्सवनो माहौल छे। आ वखते लोकोमां आ बे वर्षनो जे ભગવાનના દર્શનનો લાભ નથી મળ્યો એના માટે પર ખૂબ ઉત્સુક છે અને આતુરતાથી ભગવાન જગન્નાથજી પોતાના ઘરે આવે એની રાહ જોઈ રહ્યા છે। ભગવાન જગન્નાથની 145મી રથયાત્રા પૂરજોશમાં નીકળવાની છે ત્યારે ભગવાનને જે ભોગ ધરાવવાનો છે કાળી રોટી અને સફેદ દાળ જેની તૈયારીઓ અત્યારે કરવામાં આવી રહી છે। કહેવાય છે કે અમાસના દિવસે ભગવાનને જે માલપુવા અને જે દૂધપાકનો જે ભોગ લગાવવામાં આવે છે જેને લઈને હાલ આજથી જે માલપુવા બનાવવાની તૈયારી કરવામાં આવી રહી છે। મહારાજ દ્વારા અત્યારે હાલ જોઈ શકાય છે કે આ માલપુવા તૈયાર કરવામાં આવે છે જે દર વર્ષે આ જે માલપુવાનો પ્રસાદ જે જગન્નાથ મંદિરે આવતા જે ભક્તજનોને આપવામાં આવે છે અને એક વિશેષ મહત્વ જે રહેલું છે કાળી રોટી અને સફેદ દાળનું અને કહેવાય છે કે પૌષ્ટિક આહાર છે અને જગન્નાથની જ્યારે રથયાત્રા નીકળતી હોય છે ત્યારે તમામ જે ભક્તજનોને આ પ્રસાદ રૂપે આપવામાં આવે છે। સાથે દર વર્ષે જે ભગવાનના મંદિર દર્શન કરવા માટે આવતા હોય છે તેઓને પણ આ પ્રસાદ આપવામાં આવે છે। તો જે પ્રકારે હાલ તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે 1 જુલાઈના રોજ ભગવાન જગન્નાથની 145મી રથયાત્રા નીકળવાની છે તેની તૈયારીઓના ભાગ રૂપે હાલ જે માલપુવા બનાવવાની તૈયારીઓ સાથે ચાલી રહી છે અને અમાસના દિવસથી તમામ ભક્તજનો જે પ્રતીક્ષા કરી રહ્યા છે કે ભગવાન નગરચર્યાએ નીકળે અને દર્શન આપે અને ભગવાનનો આ જે પ્રસાદ છે તમામ લોકોને મળે। કેમેરામેન નરેશ સોલંકી સાથે અનિતા પટણી, વીટીવી ન્યૂઝ અમદાવાદ।